नमस्कार दर्शक मित्रों, आप निहाळी रह्या छो एसएमपी न्यूज। હું છું દિનેશ મકવાણા આપની સાથે। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં કોરોના ટેસ્ટ માટે દર્દીઓ ઓક્સિજન સાથે સીટી સ્કેન ઉપર પહોંચ્યા। કોવિડ સ્મશાનમાં પુત્રના અંતિમ સંસ્કારના કલાકો બાદ માતાએ પણ આઘાતમાં જ દમ તોડ્યો। કોવિડ સ્મશાનમાં અંતિમ સંસ્કારનો સિલસિલો યથાવત। કોરોનાના કહેર અને લોકડાઉન દેશો વચ્ચે પરપ્રાંતીઓનું રેલવે બુકિંગ યથાવત। 15 જૂન સુધી રિઝર્વેશન ગોલ। ભરૂચમાં કોરોનાના ટેસ્ટ માટે દર્દીઓ ઓક્સિજન સાથે ગાડીમાં ચાલુ સારવારે ક્લિનિકો ઉપર પહોંચ્યા। જુઓ શું છે દર્દીઓની સ્થિતિ। ભરૂચ જિલ્લામાં કોરોના બેકાબુ બની રહ્યો છે, જેના પગલે કોરોનાની ઝપેટમાં આવેલા દર્દીઓની હાલત પણ કફોડી બની રહી છે। કોરોના ટેસ્ટ માટે પણ દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રાત દિવસ ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ માટે લોકોની લાંબી કતારો જામી રહી છે, પરંતુ હાલની સ્થિતિ જોઈએ તો ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલની પાછળ સીટી સ્કેન કોરોના ટેસ્ટ માટે દર્દીઓની કતાર લાગી ગઈ છે। પરંતુ સાથે સાથે ક્રિટિકલ કન્ડિશનમાં રહેલા દર્દીઓ પણ ઓક્સિજનના બોટલ સાથે કોરોના ટેસ્ટ માટે એમ્બ્યુલન્સમાં લાઈન લગાવવા માટે મજબૂર બન્યા છે। ભરૂચમાં હાલત દયનીય બની રહી છે। લોકો હોસ્પિટલ અને લેબોરેટરીમાં લાઈન લગાડીને સારવાર માટે રાહ જોઈ રહ્યા છે, તો ભરૂચમાં લેબોરેટરી અને સીટી સ્કેન અને હોસ્પિટલોની બહાર લોકોની લાઈનો જોવા મળી રહી છે। સાથે સાથે લોકો ગાડીમાં ઓક્સિજનના બોટલ જોડે પણ ગાડીમાં બેસીને સારવાર ચાલુ હોવા છતાં પણ સીટી સ્કેન માટે લાંબી કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ભરૂચ જિલ્લાની આવી સ્થિતિના પગલે લોકોમાં પણ કુતૂહલ સર્જાયું છે। કોરોના ટેસ્ટ માટે એક તરફ લાંબી લાઈનો લાગી રહી છે, તો લાંબી કતારમાં બીજી તરફ ક્રિટિકલ કન્ડિશનમાં રહેલા દર્દીઓ પણ કોરોના ટેસ્ટ માટે ઓક્સિજન લગાડીને એમ્બ્યુલન્સમાં ચાલુ સારવારે કોરોના ટેસ્ટ માટે રાહ જોઈ રહ્યા છે। ત્યારે ભગવાન, આ તો ભરૂચની કેવી સ્થિતિ। ભરૂચના કોવિડ સ્મશાનમાં પુત્રના અંતિમ સંસ્કાર બાદ માતાએ પણ ગણતરીના કલાકોમાં દમ તોડ્યો હતો। જે ભરૂચના કોવિડ સ્મશાનમાં અંતિમ સંસ્કારનો સિલસિલો પણ યથાવત રહ્યો છે। ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી લહેર ભયંકર સાબિત થઈ રહી છે અને રોજ વિવિધ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર દરમિયાન દર્દીઓ દમ તોડી રહ્યા છે, જેના પગલે ભરૂચનું કોવિડ સ્મશાન પણ અંતિમ સંસ્કારથી ધમધમતું રહ્યો છે। ભરૂચ જિલ્લાના કોવિડ સ્મશાનમાં શુક્રવારની વહેલી સવારથી જ મોડી રાત્રિ સુધીમાં 45 જેટલા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા છે, તો સાથે જ શનિવારની સવારથી જ કોવિડ સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કારનું સિલસિલો યથાવત રહ્યો હતો અને બપોરના 1 વાગ્યા સુધીમાં જ 25થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા છે। ત્યારે ભરૂચની સ્થિતિ પણ ચિંતાજનક બની રહી છે। ત્યારે હિન્દુ સંસ્કૃતિ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે, તો અન્ય ધર્મના લોકોના પણ કોરોનાની સારવાર દરમિયાન દમ તોડી રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે। હાલ પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસી રહી હોય એવું જોવાઈ રહ્યું છે। સ્થિતિ ભયાવહ થઈ રહી છે, દર્દનાક થઈ રહી છે। લોકોનું રુદન, હૈયાપાટ રુદન જોઈ અને હું અને મારી ટીમ પણ રડી દઈએ એવી પરિસ્થિતિ થઈ રહી છે। હાલ તમે જુઓ તો છેલ્લા કેટલા દિવસથી 30 મૃતદેહોની એવરેજ એક પકડાઈ ગઈ છે। ગઈકાલે તો તેને પણ પાર જતી રહી, 45 મૃતદેહોના અગ્નિસંસ્કાર કોવિડ સ્મશાન ખાતે થયા, તો તેના આગલા દિવસે 35 જેટલા મૃતદેહોના અગ્નિસંસ્કાર થયા। હાલ પણ અત્યારે વહેલી સવારથી અત્યાર સુધીની અંદર લગભગ 18 મૃતદેહોના અગ્નિસંસ્કાર થયા છે અને 19મો હાલ તમે જોઈ શકો છો કે આવી રહ્યું છે। પરિસ્થિતિ એટલી ભયંકર થઈ રહી છે, નાના નાના ભૂલકાઓ બાપ ગુમાવી રહ્યા છે, તો મા દીકરો ગુમાવી રહી છે, બેન ભાઈ ગુમાવી રહી છે, તો ભાઈ ભાઈ ગુમાવી રહ્યો છે, ભાઈ પિતા ગુમાવી રહ્યો છે। હું પોતે પણ એનો શિકાર છું કે મેં મારા પપ્પાને 1 જ દિવસમાં ગુમાવી દીધા છે। માટે દરેકે પરિસ્થિતિ એટલી ભયંકર થઈ છે કે બધાએ જ વિચારવાનું છે, પણ આનાથી મોટો વિચાર તંત્રએ કરવાનો છે। હાલ અમારી પરિસ્થિતિ એવી છે કે સવારે 6 વાગ્યાથી ખડે પગે રહીએ છીએ, તે રાત્રિના 2 વાગ્યા સુધી ખડે પગે રહી છે। મારી પાસે 12 માણસોની ટીમ છે, પણ એ પણ ઓછી પડે છે। આખા દિવસમાં 45 જેટલા સબ, 35 જેટલા સબોનું અગ્નિસંસ્કાર કરવું, એટલે લાકડા ઉપરની ગરમી, નીચે આગની ગરમી ને એની વચ્ચે કામ કરવાનું, જમવાનો પણ સમય મળતો નથી। માટે મને મેન પાવર વધારી આપો, નહીતર આ જ જો પરિસ્થિતિ રહી તો અમે અગ્નિદાનની અંતિમ ક્રિયાથી અમે અળગા રહીશું। માટે લોકડાઉન જ એક પ્રક્રિયા છે, જો લોકડાઉન લગાવશે તો ખરેખર આ ચેન તૂટશે એવું મારું માનવું છે। કબ્રસ્તાનો પણ તમે જુઓ, એડવાન્સમાં કબરો ખોદીને મૂકી દીધેલી છે, જે ગઈકાલે જ એક વિડીયો વાયરલ થયો હતો ભરૂચના જે કબ્રસ્તાનનો। એટલે જોવું રહ્યું કે તંત્ર આની પર લોકડાઉન કરે છે કે નહીં, નહીંતર અમે આ અંતિમ ક્રિયાની પરિસ્થિતિ અળગા રહીશું।
तो भरूचना एक विस्तार में एक दीकराए कोरोना की जंग सामे हारी गयो हतो। तेना अंतिम संस्कार कोविड स्मशान खाते कराया था अने तेना अंतिम संस्कार ना गणतरी ना कलाक में माताए पण आघात में ज दम तोड्यो होवाना पगले माताना अंतिम संस्कार पण शुक्रवारनी मोड़ी रात्रिए कोविड स्मशान खाते कराया था अने हवे कोरोना पण फेमिली ग्रस्त बनी रह्यो होय तेवा आक्षेपो थया छे। भरूच में एक ज परिवार ना बे लोको ने पण जीव गुमावी रह्या होवाना अहेवालो सामे आवी रह्या छे। हाल कोरोना नी जे बीजी लहेर छे ते भयंकर आवी छे एवुं कही शकाय। गई काले छे एक महेंद्र राठौर करीने पांचबत्ती विस्तार ना युवाने पोतानो जीव गुमावेलो कोरोना थी संक्रमित थईने, त्यारे एनी माता एना ज आघात में गई काले रोज जीव गुमाव्यो हतो। एक दीकरो बे दिवस पहला तेना पिताने लईने आवेलो, आजे माताने लईने आव्यो छे। थोड़ा दिवस अगाउ ए हस्बन्ड वाइफ ने अपने एक साथ अहींगात मृतदेह ने अग्नि संस्कार आपेला, तो गई काले 22 वर्षनी एक दीकरीए 10 दिवसना दीकराने छोड़ीने कोरोनाथी संक्रमित थई मौत थईल छे। एटले एटली भयंकर परिस्थितिनुं सर्जन थई रह्युं छे के आंसू पण हवे तमारी आँखमां ओछा पड़े एवी लागी रह्युं छे। खरेखर बहु खतरनाक परिस्थितिनुं सर्जन थई रह्युं छे, माटे तंत्रे जागवुं जोईए। लॉकडाउन एक प्रक्रिया छे के आजे चेनने तोड़ी शके छे। तो भरूचमां मुस्लिम बिरादरोमां पण मोटी मात्रामां लोको कोरोनानी सारवार दरमियान दम तोड़ी रह्या छे, जेना पगले भरूचना कब्रस्तानमां पण अंतिम संस्कार विधि माटे कबरो पण खोदीने तैयार राखवानी फरज पड़ी रही होवानी माहिती सांपड़ी रही छे। कोरोनानी महामारी एटली हद पर फैलाई गयेली छे के मरणनो आंकड़ो घूटके ने भूसके वधी रहेलो छे। આજે કબ્રસ્તાનમાં અમે લગભગ એક એક કબ્રસ્તાનમાં બબ્બે કબરો ખોડીને તૈયાર રાખેલી છે, એવા અમારા વિસ્તારમાં લગભગ 8-10 કબ્રસ્તાનો છે અને લગભગ રોજ 2-3 મૈયતો આવી રહેલા છે। રાત્રે પણ મૈયત આવે છે, એટલે અમે કબર ખોડીને તૈયાર રાખીએ કે જેથી સરળતાથી દફનવિધિ થઈ જાય। અને એવી જ હાલત સ્મશાન ગૃહમાં પણ છે। 24 કલાકમાં 50-50 મૃતદેહો આવી રહેલા છે, અગ્નિદાહ અપાઈ રહેલો છે। ત્યારે ફક્ત ને ફક્ત લોકોને એટલું જ કહીશ કે આ મહામારીને બચવા મહામારીથી બચવા માટે આપણે જ કંઈક કરવું પડશે। એટલે દરેક જણે પોતે માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સમાં રહે અને હાથ વારંવાર ધોવે એવી મારી લોકોને રજૂઆત છે। અને હું હાથ જોડીને લોકોને કહું છું કે કામ સિવાય અગત્યનું કામ હોય તો જ બહાર નીકળો, બાકી બહાર નીકળવાનું બિલકુલ ટાળી દો। ઘરમાં જ રહો અને જ્યાં લોકો વધારે ભેગા છે ત્યાં તો જવાનું બિલકુલ બંધ કરી આપો, જેથી કરીને આ મહામારીની જે સાંકળ છે તે તૂટે। બાકી અત્યારની પોઝિશન એટલી ખતરનાક છે કે માણસ માણસને મળવા માંગતો નથી અને સરકાર પણ આ બાબતે હવે બિલકુલ હાથ ઊંચા કરી દીધેલા છે। લોકોને પોતાના ઉપર પોતાની હાલત ઉપર છોડી આપેલા છે, ત્યારે મારું એટલું જ કહેવું છે કે લોકોએ જ આ બાબતે આગળ આવવું પડશે અને જેવી રીતના બી થાય તેટલા પ્રયત્નો કરીને આ સંક્રમણની સાંકળને તોડવાના પ્રયત્નો કરે। ઓક્સિજન બેડ વેન્ટિલેટર ઇન્જેક્શન અને અછત ઊભી થયેલી સ્થિતિ વચ્ચે વધતા જતા કોરોનાના કેસોથી હવે જો સ્થિતિ કંટ્રોલમાં ન આવે તો ફરી લોકડાઉન લાગવાની દહેશત લોકોમાં વ્યાપી જવા પામી છે, જેને લઈ ભરૂચ જિલ્લામાં વસતા પરપ્રાંતિયો સહિત ગુજરાતમાં સ્થાયી થયેલા અન્ય રાજ્યોના પરિવારો ગત વર્ષની વતન જવા માટે સર્જાયેલી કરુણા સ્થિતિના અત્યારે જ ધ્યાને રાખીને જો અને લોકડાઉનની શક્યતાઓ વચ્ચે પણ પહેલા પાળ બાંધવા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે। ગત વર્ષે લોકડાઉનમાં ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશનથી 35 વિશેષ શ્રમિક ટ્રેનો દોડાવી હતી, જેમાં 45,000થી વધુ પરપ્રાંતિઓને વતન રવાના કરાયા હતા। ભરૂચ હાઈવે પરથી ચાલતા તેમજ જે તે વાહનો મળે તેમાં પણ સવાર થઈને વતન જવા માટે ઉમટી પડેલા શ્રમિક પરિવારોની હિજરતનો આંક તો ગણી શકાય તેમ ન હતો। આ વર્ષે કોરોનાનું બીજી લહેર ઘાતક સાબિત થવા સાથે ત્રીજી લહેર પણ એક્ટિવ થઈ રહી હોવાની આલબેલ પોકારવામાં આવી રહી છે। ગુજરાતમાં વધતા કેસો અને મૃત્યુ વચ્ચે બેડ ઓક્સિજન વેન્ટિલેટર અને ઇન્જેક્શનોની ગંભીર કટોકટીની સ્થિતિ ઉદ્ભવી રહી છે। રાત્રિએ કર્ફ્યુ સ્વૈચ્છિક લોકડાઉન સહિતના પગલાં છતાંય કાતિલ કોરોનાનું સંક્રમણ આઉટ ઓફ કંટ્રોલ થઈ રહ્યું છે, ત્યારે છેલ્લે ફરી લોકડાઉનની સ્થિતિ ઊભી થાય તેવી દહેશતના પગલે ગુજરાતમાં રોજીરોટી માટે સ્થાયી થયેલા પરપ્રાંતિય પરિવારો ફરી ચિંતિત થઈ ઉઠ્યા છે।
रेलवे में हवे उत्तर अने दक्षिण गुजरात नी ट्रेनों में रिजर्वेशन पण फूल थई रह्या छे। भरूच अंकलेश्वर वडोदरा सूरत थी पसार थती बिहार उत्तर प्रदेश पश्चिम बंगाल सहित साउथ नी स्पेशल ट्रेनों में रिजर्वेशन 15 जून सुधी फूल थई गयु छे। उत्तर भारत अने साउथ नी ट्रेनों में पण भरूच अंकलेश्वर थी ज वेटिंग नो आंकड़ो आगामी 52 दिवस सुधी 48 थई लई 133 थी वधु नो थई गयो छे। महाराष्ट्रनी कोरोना परिस्थिति गुजरात करता पण अत्यंत विकट होय गुजरातथी मुंबई जती ट्रेनोमां न छूटके ज काम के मजबूरी वंश जवानी फरज पड़ता लोको जई रह्या छे, जेने लई गुजरातथी महाराष्ट्र जती मोटा भागनी स्पेशल ट्रेनो खाली जई रही छे। जो के महाराष्ट्रथी गुजरात आवता मुसाफरोनी संख्या पण वधु छे। નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણનું મુહૂર્ત રામનવમીએ પણ ન નીકળતા બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો કરવા સંદીપ માંગરોલાએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે। ભરૂચ અંકલેશ્વરને જોડતા ઐતિહાસિક ગોલ્ડન બ્રિજની બાજુમાં સમાંતર નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે। જે બ્રિજ 30 મહિનામાં તૈયાર કરવાનો હતો તે બ્રિજને આજે 6 વર્ષ થવા છતાં પણ બ્રિજનું વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી। નર્મદા મૈયા બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલાએ નર્મદા મૈયા બ્રિજનું લોકાર્પણ રામનવમીના દિવસે કરવામાં આવશે તેવી માહિતી હતી, પરંતુ રામનવમીની તિથિ પણ જતી રહી છતાં પણ નર્મદા મૈયા બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો નથી અને તેનું લોકાર્પણ માટેનું મુહૂર્ત ન નીકળતું હોવાના કારણે તેમજ ભરૂચ શહેરની વિવિધ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર દમ તોડી રહેલા દર્દીઓના મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે અંકલેશ્વરના દક્ષિણ છેડે સ્મશાનમાં લઈ જવામાં આવે છે। ગોલ્ડન બ્રિજમાંથી પસાર થતા વાહનોમાં ટ્રાફિક જામનો ભોગ પણ બનતા હોવાના કારણે અન્ય ટુ વ્હીલર વાહન ચાલકોને પણ કોરોના સંક્રમણનો ભય સતાવતો હોવાના આક્ષેપો તેઓએ કર્યા છે। નર્મદા મૈયા બ્રિજ પણ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલાએ ભરૂચ કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી છે। ભરૂચમાં ગોલ્ડન બ્રિજમાં ટ્રાફિક જામ હળવો થાય તેવા પણ પ્રયાસો પોલીસ કરે તે જરૂરી છે। લગભગ 2015ની અંદર વર્ક ઓર્ડર આપવામાં આવેલો અને 30 મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ કરવાની હતી, પણ તંત્ર અને સરકારની રહેમરાહ હેઠળ રણજીત બિલકોન કંપની જે છે જે બિલ બાંધકામ બ્રિજનું કરે છે એને આજે 6 વર્ષ જેટલો સમય થવા આવ્યો છે, પણ હજી બ્રિજ લગભગ તૈયાર છે, આમ છતાં એનું લોકાર્પણ માટે સાની રાહ જોવાય છે ખબર નથી। મીડિયા અને અધિકારી અને તંત્રના માધ્યમથી અત્યારે છાપાઓમાં પણ હતું કે રામનવમીના દિવસે આ બ્રિજનું લોકાર્પણ થવાનું છે, પણ કેમ અટકાવેલું છે એ ખ્યાલ નથી। રામનવમીની તિથિ પણ નીકળી ગઈ છે, અત્યારે સમગ્ર ગુજરાત અને દેશ અને ભરૂચ જિલ્લાની અંદર ખાસ કરીને દેશની અંદર ટોપ 10 જિલ્લાઓમાં ભરૂચનું નામ આવે છે કોરોનામાં, અને એવી સ્થિતિની અંદર જ્યારે સેંકડો મૃતદેહો ભરૂચ તરફથી સામે કિનારે નર્મદા નદીને પાર કરીને કોવિડ સ્મશાનમાં લઈ જવામાં આવે છે ત્યારે ગોલ્ડન બ્રિજની અંદર ખૂબ જ ટ્રાફિકની મોટી સમસ્યા ઊભી થાય છે, સબવાહિનીને પણ મુશ્કેલી પડે છે અને એ બ્રિજ ઉપર અવર જવર કરતા વાહન ચાલકોને પણ મુશ્કેલીઓ થઈ રહી છે। ત્યારે આની અનેક વખત મેં તંત્રને રજૂઆત કરી છે, રાજ્ય સરકારને રજૂઆત કરી છે, અને આમ છતાં બ્રિજ તૈયાર હોવા છતાં એ સાની રાહ જોઈને બેઠા છે એ ખ્યાલ નથી। પણ મારે આ મિત્રોને એટલું કહેવું છે કે કોઈ પણ જાતના રાજકીય લાભ લેવાની અંદર માહિર એવી ભારતીય જનતા પાર્ટી કોઈ પણ તક છોડવા માગતી નથી। કોવિડ કેર સેન્ટરનું ઉદ્ઘાટન જ્યારે તંત્ર કરતું હોય ને ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના બેનરો મૂકીને કોવિડ કેર સેન્ટર જાણે કે ભાજપ ઊભું કરતું હોય, આ પ્રકારની જે નીચી માનસિકતાવાળા લોકો જ્યારે સત્તા ઉપર બેઠા છે ત્યારે આજે દેશમાં કંઈ લૂંટાવવામાં બાકી નથી રહ્યું, કોવિડના દર્દીઓ દુઃખી થઈ રહેલા છે। ત્યારે મારે એમને વિનંતી છે કે ભાઈ બધું જ ભાજપે કરેલું છે, બધું જ કમળે કરેલું છે, જ્યાં પણ તમારે કમળ લગાવવા હોય ત્યાં લગાવો, પણ લોકોને સગવડ આપી દો, આના સિવાય હવે કોઈ છૂટકો નથી। કારણ કે લોકો ત્રસ્ત થયેલા છે, આજે કોરોનાની અંદર લોકોને હોસ્પિટલોની અંદર બેડની જગ્યા મળતી નથી, નોન ઓક્સિજન બેડ છોડો તો તે પણ મળતા નથી, ઓક્સિજન બેડ મળતા નથી, વેન્ટિલેટરની ખામીના કારણે કમીના કારણે લોકો પોતાનો જાન ગુમાવી રહેલા છે। 70ની નીચે કોઈ પણ દર્દીનું ઓક્સિજન લેવલ જાય છે ત્યારે એને ફર્ધર ટ્રીટમેન્ટ માટેની કોઈ વ્યવસ્થા કોઈ પણ હોસ્પિટલોમાં નથી, માત્ર ચોપડા ઉપર બેડોની સંખ્યા આટલી ઊભી કરી દીધી છે એનો યશ લેવા માટેની જે આ ભારતીય જનતા પાર્ટીની
મેલી મેરાજ છે, મુરાદ છે, એને ખુલ્લી પાડવી પડશે. અને એના માટે જે કંઈ ભોગ આપવાનો થશે તે આપવા માટે પણ એક કાર્યકર તરીકે અમે તૈયાર છીએ. નેત્રંગ સ્મશાનમાં ફિટ કરેલા બે સગડીઓને પ્લેટો કોથેડા તસ્કરો ચોરી જતા મૃતદેહના અંતિમ સંસ્કાર માટે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. નેત્રંગ ટાઉનમાં સ્મશાન ગૃહમાં ફિટકારવામાં આવેલ બે સગડીઓની પ્લેટો કોથેડા તસ્કરો ચોરી જતા મૃતદેહોને બાળવા માટે લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પંચાયતમાં મહિલા સરપંચ દ્વારા વન વિભાગ પાસે તાત્કાલિક સગડીઓ આપવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે. તો બીજી તરફ કોરોનાની મહામારીના સમયે શહેરી વિસ્તારોમાં તાત્કાલિક સ્મશાન ગૃહમાં વધારાની સગડીઓ રાતોરાત લગાવવામાં આવી રહી છે. તેવા સંજોગોમાં નેત્રંગ વાલિયા તાલુકામાં 15-20 ગામો દ્વારા છેલ્લા કેટલાક વખતથી વન વિભાગમાં સગડીઓ માટે લેખિતમાં રાવ નાખવામાં આવી છે. તેવી અરજીઓ પણ પેન્ડિંગ ડિવિઝન ઓફિસમાં પડેલી છે. હાલમાં કોરોના વાયરસમાં પોતાનો વિકરાળ પંજો ફેલાવી રહ્યો ત્યારે દેશ દુનિયામાં લોકોને પોતાની ઝપેટમાં લઈ શિકાર બનાવી રહ્યો છે. જે પછાત ગ્રામ્ય વિસ્તારમાં બે ફાર્મ બની પ્રવેશ કરતા નેત્રંગ ટાઉન સહિત પંથકમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોનાના કારણે દિવસે દિવસે મૃત્યુઆંક પણ નેત્રંગ ટાઉન સહિત પંથકમાં છેલ્લા કેટલા દિવસથી વધી રહ્યો છે. ત્યારે નેત્રંગ ટાઉનમાં સ્મશાન ગૃહમાં ફિટ કરવામાં આવેલ બે સગડીઓની પ્લેટની ચોરી થતા લોકોમાં પણ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. વર્લ્ડ વેટરનરી ડે નિમિત્તે એનિમલ એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા કેક કટિંગ કરી ઉજવણી કરાઈ હતી. જેવી રીતે માણસ બીમાર થાય છે ત્યારે ડોક્ટર પાસે જાય છે, એવી જ રીતે પ્રાણીઓ માટે જે ચિકિત્સા વ્યવસ્થા કરવામાં આવે છે તેને વેટરનરી કહી શકાય છે. ત્યારે ઘવાયેલા કે બીમાર પશુ પક્ષી પ્રાણીઓને ચિકિત્સાને પણ પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે વેટરનરીને સેલિબ્રેટ કાર્યક્રમ કરવામાં આવે છે. જે ડોક્ટર્સના આ જીવોની ચિકિત્સા કરે છે તેમને વેટનર્સ કહેવામાં આવે છે. આજ રોજ 1962 એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા વર્લ્ડ વેટરનરી ડેની ઉજવણી કરવામાં આવે છે. વેટનરી ડિસ્પેન્સરી વડોદરા ભરૂચ ખાતે કેક કટિંગ કરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડોક્ટર નીરજસિંહ વેટરનરી ડોક્ટર તથા ભરૂચ પ્રોગ્રામ ઓફિસર અભિષેક ઠાકર તથા બીજા સ્ટાફ દ્વારા હાજરી આપી હતી અને જાહેર જનતાને મેસેજ આપ્યો હતો. 1962 એનિમલ એમ્બ્યુલન્સે મૂંગા પ્રાણીઓને જીવનનું રક્ષણ માટે અને નિઃશુલ્ક સેવા આપે છે. મેં ડોક્ટર નીરજસિંહ કરુણા 1962 મેં ભરૂચ મેં 2019 માર્ચ સે વર્ક કર રહા હું. और आज वर्ल्ड वेटनरी डे है जिसको हमने सेलिब्रेट किया. और वर्ल्ड वेटनरी डे पे क्या है कि जो वेटनरियंस होते हैं उनका सोसाइटी में क्या रोल है, लोगों को ये सब जानना चाहिए. वेटनरियंस का क्या रोल है, अभी वन हेल्थ आ गया है तो उसमें हमारा एक कंबाइंड सबका होता है, इन्वायरमेंट का, वेटनरियंस का और उसके बाद ह्यूमंस का. और जो डिजीजेज होती हैं, बहुत सारी डिजीजेज ऐसी होती हैं जो एनिमल से ह्यूमंस में जाती हैं, तो ये सबको इरेडिकेट करने के लिए, इसका ट्रीटमेंट करने के लिए, इसकी रोकथाम के लिए वेटनरियंस की जो सोसाइटी में ज़रूरत होती है वो बहुत ज़्यादा होती है. तो थोड़ा सा अवेयरनेस हमें बढ़ाना चाहिए और इसके प्रति हमें ध्यान देना चाहिए. और एज ए पब्लिक आप लोग भी थोड़ा सा जागरूक होइए और एनिमल्स का केयर करिए, जो भी अबोल जीव हैं उनके लिए, क्योंकि हमारा मेन यही मोटो होना चाहिए कि कोई भी जो जीव है उसका बचाव हो सके, उसका ट्रीटमेंट हो सके. अगर वो बीमार है तो आप 1962 पर भी फोन करके कॉल कर सकते हैं और वहां पर आप रहिए और उसका ट्रीटमेंट होगा. तो आज अत्यार સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી SNP ન્યૂઝ ટીમની રજા આપશો. નમસ્કાર.